તો લોકડાઉન અંગે આવી રહ્યા છે મોટા સમાચાર. ગુજરાતમાં 5 દિવસનું લાગી શકે છે મિની લોકડાઉન. સરકાર વિચારી રહી છે કે 2 દિવસ પૂરતા લોકડાઉનથી લોકોને હાડ મારી વધી શકે છે. બીજી બાબત એવી છે કે લોકડાઉન શનિવારથી બુધવાર સુધી 5 દિવસનું પણ આવી શકે છે. શનિવારે સરકારી ઓફિસોમાં રજા, રવિવારનો દિવસ પણ રજાનો રહેશે. સોમવારનો દિવસ કામકાજનો છે. તો 13મી રામનવમી અને 14મી આંબેડકર જયંતિની જાહેર રજા રહેશે. તો આ સમયે મિની લોકડાઉન લગાવવાનું સરકાર નિર્ણય લઈ શકે છે. ગઈકાલે રાત્રે જ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય. ગુજરાતના 20 શહેરમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે. રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. 30 એપ્રિલ સુધી કોઈ મોટો કાર્યક્રમ યોજી શકાશે નહીં. કાલે કોર કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. તો રાત્રિ કર્ફ્યુની સાથે લેવાય વધુ 3 મોટા નિર્ણય. લગ્ન પ્રસંગમાં હવે ફક્ત 100 મહેમાનને જ આમંત્રણ આપી શકાશે. 30 એપ્રિલ સુધી દર શનિ રવિ સરકારી ઓફિસો બંધ રહેશે. સાથે 30 એપ્રિલ સુધી તમામ રાજકીય અને મોટા કાર્યક્રમો પર પણ પ્રતિબંધ રહેશે. તો આ તરફ સુરતથી આવ્યા મોટા સમાચાર. સુરતમાં વેક્સિનનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે. સુરત મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે આજે વેક્સિન ન હોવાને કારણે રસીકરણ નહીં કરી શકાય. સુરતમાં કોરોનાનો રૌદ્ર સ્વરૂપ છે ત્યારે વેક્સિન પૂર્ણ થઈ જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રોજની અપડેટ જાણતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.